નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના પાકમાં નીંદણ એટલે કે ખડ તેના નિયંત્રણ માટેની બેસ્ટ દવાઓ વિશે તેની અંદર ખાસ દવાનું કેટલું પ્રમાણ રાખવું અને તે દવા છે તેનો છંટકાવ ક્યારે કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો સાથે જ ખેડૂત મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઇક કરજો અને આ વિડિયો બીજા ખેડૂતભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો સૌથી પ્રથમ દવા છે પેન્ડિમિથેલીન અડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ અને પંદર લીટર પાણીમાં પિસ્તાલીસ મિલી મિક્સ કરી પાકની વાવણી પહેલા અથવા પાક અને નિંદામણના સ્ફોરણ પહેવલા આપવાની ભલામણ છે ત્યારબાદ ખેડૂત મિત્રો પેન્ડિમિથેલિન ત્રીસ ટકા ઈસી જેને નેવું મિલી પ્રતિ પંદર લિટર પાણી એટલે કે એક પંપની અંદર મિક્સ કરી અને વાવણી બાદ પરંતુ પાક અને નિંદામણના સ્ફૂરણ પહેલાં આપવાની ભલામણ છે અને ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરો ત્યારે જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ખેડૂત મિત્રો એલા ક્લોર પચાસ ટકા ઇસી એકસો વીસ મિલી પ્રતિ પંદર લિટર પાણીની અંદર મિક્સ કરી વાવણી બાદ પરંતુ પાક અને નિંદામણના સ્ફૂરણ પહેલાં આપવાની ભલામણ છે ત્યારબાદ ખેડૂત મિત્રો ડાયુરોન એસી ટકા વેટેબલ પાવડર તેને ઓગણીસ ગ્રામ પ્રતિ પંદર લિટર પાણીની અંદર મિક્સ કરી વાવણી બાદ પરંતુ પાક અને નિંદામણના સ્ફોરણ પહેલા આપવાની ભલામણ છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે પેન્ડિમિથેલિન એલાક્લોર અને ડાયુરોન આ જે છે એ પ્રી ઇમરજન્સ દવા છે એટલે કે પાકની વાવણી કર્યા બાદ પાક અને નિંદામણના સ્ફોરણ પહેલા જો આપવામાં આવે તો શરૂઆતના કે જે પાક સાથે કપાસના પાક સાથે જે નિંદામણ ઉગે છે તે ઉગતા નથી અને તેમાં તેના સામે નિયંત્રણ મળે છે ખેડૂત મિત્રો કપાસના પાકમાં વાવણી બાદ ત્રીસ થી પાંત્રીસ દિવસે જો બધા જ પ્રકારના ખડ એટલે કે કૂંપણાવાળું એટલે કે ઘાસવાળું અને પોળા પાંદડાવાળા વાળા નિંદામણ જો કપાસના પાક સાથે જોવા મળે તો તેના નિયંત્રણ માટે ડાયુરોન દવા છે એસી ટકા વેટેબલ પાવડર તેને અઠ્યાવીસ ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી અને તેનો જો છંટકાવ કરવામાં આવે તો આ બધા જ પ્રકારના જે નિંદામણો છે તેની સામે આપણને રક્ષણ મળે છે ત્યારબાદ ખેડૂત મિત્રો વાવણીના વીસથી પચીસ દિવસે જો પોળા પાંદડાવાળા જે નીંદણ છે ખડ છે એ કપાસ સાથે જોવા મળે તો જે દવા છે પાયરી થાયોબેક સોડિયમ દસ ટકા તેને બાવીસ પોઈન્ટ પાંચ મિલી પ્રતિ પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી અને તેનો જો છંટકાવ કરવામાં આવે તો તે જે પહોળા પાંદડાવાળા જે નીંદણ છે ખડ છે તેના સામે રક્ષણ આપણને મળે છે ખેડૂત મિત્રો જો કપાસના પાક સાથે ઘાસવાળા નિંદામણ હોય તો તેના નિયંત્રણ માટે વિઝાલો ફોફ ઇથાઇલ પાંચ ટકા ઇસી ચોવીસ મિલી પ્રતિ પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી વાવણી બાદ પચીસથી ત્રીસ દિવસે તેનો છંટકાવ કરવો તેનાથી જે કુંપણાવાળા એટલે કે ઘાસવાળા નિંદામણ છે નિયંત્રણ થાય છે ખેડૂત મિત્રો વાવણી પચીસ થી ત્રીસ દિવસે જો કુંપણવાળા એટલે કે ઘાસવાળા પણ જોવા મળે તો આ દવાની પણ ભલામણ છે પ્રોપાક ફોપ દસ ટકા ઇસી જેને બાવીસ પોઈન્ટ પાંચ મિલી પ્રતિ પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી અને તેનો જો છંટકાવ કરવામાં આવે તો એ જે ઘાસવાળા નીંદણ છે તેનું નિયંત્રણ થાય છે ખેડૂત મિત્રો વાવણી બાદ વીસથી થી પચીસ દિવસે ઘાસવાળા નિંદણ નીંદણ અને પોળા પાંદડાવાળા નિંદણ નીંદણ જો કપાસના પાકની અંદર જોવા મળે તો આ મિશ્રિત દવા પાયરી પ્રતિ પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી જો છંટકાવ કરવામાં આવે તો આ બંને જ પ્રક બંને પ્રકારના જે નીંદણ છે ઘાસવાળા અને પોળા પાંદડાવાળા બંનેનું નિયંત્રણ થાય છે અને આ એક જ દવા લેવાની આપણે જરૂરિયાત રહે છે ત્યારબાદ ખેડૂત મિત્રો બધા જ પ્રકારના નીંદણના નિયંત્રણ માટે પેરાકવોટ ડાયક્લોરાઈડ ચોવીસ ટકા એસેલ દવા છે તેની ભલામણ છે તેને પંપની અંદર બાસઠ પોઈન્ટ પાંચ મિલી પ્રતિ પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી અને તેનો છંટકાવ છે એ ત્રીસથી થી પિસ્તાલીસ દિવસે કરવો પરંતુ ખેડૂત મિત્રો આ જે પેરાકેટ દવા છે તેને છંટકાવ કરતા ખાસ ધ્યાન રાખવું તે દવા છે કપાસના પાક ઉપર પડવી જોઈએ નહીં એટલે કે નિર્દિષ્ટ છંટકાવ છે તે થવો જોઈએ ખેડૂત મિત્રો કપાસના પાકમાં બધા જ પ્રકારના નિંદામણોના નિયંત્રણ માટે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા ની પણ ભલામણ છે તેને ન્યૂ મિલી પ્રતિ પંદર લિટર પાણીની અંદર મિક્સ કરી અને વાવણી બાદ ત્રીસથી પિસ્તાલીસ દિવસે છંટકાવ કરવો પરંતુ આમાં ખાસ ધ્યાન રાખવું કે આ દવા કપાસના પાક ઉપર પડે નહીં તે જ રીતે નિર્દિષ્ટ છંટકાવ કરવો ખેડૂત મિત્રો નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ભલામણ પ્રમાણે જ કરવો તેનો આડેધડ ઉપયોગ કરવો નહીં અને ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો કારણ કે નિંદામણનાશક દવાઓ ખૂબ જ ઝેરી હોય છે નિંદામણનાશક દવાઓના અવશેષો જમીનની અંદર લાંબા સમય સુધી રહેતા હોય છે અને આ દવાઓ પર્યાવરણ જમીન અને માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે માટે ખૂબ જ આવશ્યકતા હોય ત્યારે તેનો ઉપયોગ કરવો ખેડૂત મિત્રો શક્ય હોય તો આંતરખેડ અને હાથથી નિંદામણ દ્વારા કપાસના પાકની અંદર નિંદામણ કરવું